કુલડી ચોકડીને રસ્તે વિરમગામ તરફ જતા હોવાની હકીકત મળી હતી આથી પીએસઆઈ વીઆર જાડેજા એલસીબી ટીમ સાથે ઉપરીયાળા ફાટક પાસે કોર્ડન કરીને ગેંગને પડકારી હતી પોલીસ આવ્યાની જાણ થતાની સાથે આરોપીએ ગાડી ભગાડી મૂકી હતી પરંતુ સંપૂર્ણ તૈયારી સાથે ત્રાટકેલી પોલીસે ગેંગના વસીમ ખાન બિસ્મિલ્લા ખાન મલેક અલીભાઈ નથુભાઈ જશવંતભાઈ અમજીત ખાન રસુલ ખાન મલેક સિરાજ ખાન રહીમ ખાન મલેક આ પાંચે આરોપીઓને પકડી લીધા હતા તેમની પાસેથી ચોરી કરેલો ઘર વપરાશનો સામાન રોકડ વાહનો તથા હથિયારો સાથે લાખનો મળી આવ્યો હતો પકડાયેલા આરોપી પૈકી ગુનાઓ આચરી ચુક્યો છે ઉપરાંત માંડલના ખૂન કેસમાં પણ પકડાયો હતો તે જેલમાંથી છૂટ્યા બાદ આઠ મહિના પહેલા પેરોલ જમ્પ કરેલો છે આ અંગે સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા રાજકોટ અને મોરબી સહિતના જિલ્લામાં એકસો બાવીસ વાહનોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આ પાંચે આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં પચાસ જિલ્લા ગુનામાં સંડોવાયેલા છે ગેડિયા ગેંગના મોડે સોપરંડીની વાત કરીએ તો આ ગેંગ ચાલુ વાહનમાં ચોરી કરવા જીવની બાજી લગાવતી હતી ગેડિયા ગેંગની ચોરી કરવાનો એમો છે તે ખૂબ જ ખતરનાક છે સમાન ચોરવા માટે ગેંગ આગળ જતી ટ્રકની પાછળ લાઇટ બંધ કરતા હતા અને પિકઅપના બોનેટ ઉપર ચડી જઈને એક સાગરીત આગળ જતી ટ્રકમાં ચડી જાય અને બીજો પિકઅપના બોનેટ ઉપર ઊભો રહે છે

इसमें अली दफेर जो है वो लिस्टेड एप्सौर है एल सी टीम ए एच टीम साइबर सेल की स्टाफ की कड़ी मेहनत के बाद ये लोग पकड़े गए हैं जी ये पांच आरोपी है उनके अलावा भी कोई आरोपी इनके साथ हुआ जुड़ा हुआ है नाम खुले हुए जी हाँ है बट अभी उसका नाम हम बाहर नहीं कर सकते इन्वेस्टिगेशन ऑन को इन लोगों को कहाँ से पकड़ा अभी इन लोगों को जो विलेज था वो पाड़ा विलेज उसके पास जो रेलवे ट्रैक था वहाँ दो गाड़ियाँ हमारी कॉर्डन की गई और जब वो आ रहे थे तो उनको हमने पकड़ा શાહરૂખ સિપાહી સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર